चलो बाळको आपणे सवाल भणी रह्या छे। प्रथम विश्वयुद्धना परिणामो कया कया परिणामो आव्या? तो 1914 थी 1918 सुधी जे प्रथम विश्वयुद्ध खेलायलु अने ए युद्धना जे परिणामो हता एमा आपणे पहेलो परिणाम जोयो हतो के जानमालनी हानि थई थी खूब मोटा पाये। त्यार पछी सामाजिक परिवर्तनो ત્રીજો મુદ્દો આવે છે, વસેલ્સની સંધિ, અને એક ચોથો મુદ્દો છે દૂરગામી પરિણામો। એટલે ત્રીજો મુદ્દો આપણો ચલાવવાનો બાકી હતો અને આ છે ત્રીજો મુદ્દો, અને એ મુદ્દો છે વસેલ્સની સંધિ। મેં તમને એ દિવસે કીધું હતું બાળકો કે મુદ્દો મોટો છે અને એટલા માટે એ આપણે અલગથી એની ચર્ચા કરીશું। તો આજે જે ત્રીજો મુદ્દો બાકી હતો એ ત્રીજો મુદ્દો છે વસેલ્સની સંધિ। તો બાળકો આ એક પરિણામ છે અને એ પરિણામની કઈ રીતના અસર થઈ છે એની ચર્ચા કરીએ। તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં એટલે છેલ્લા સમયગાળામાં જર્મની દ્વારા મિત્રો રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો। બાળકો થયું શું? તો જર્મનીએ બાળકો બિનશરતી શરણાગતિ સ્વીકારી। એટલે બિનશરતી શરણાગતિ એટલે શું? તો બાળકો આ યુદ્ધ જે મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે ખેલાયેલું એમાં જર્મનીએ બાળકો શરણાગતિ સ્વીકારી અને સામે મિત્ર રાષ્ટ્રોની કોઈ શરતોનું હજી પાલન થયું ન હતું, અને એટલા માટે બાળકો એને કહેવાય છે મિત્રો રાષ્ટ્રોની। એટલે બાળકો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, ખ્યાલ એવા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો। અને બાળકો હવે યુદ્ધ તો અંત આવી ગયું પણ જર્મની પાસે અમુક શરતોનું પાલન કરાવવાનું હતું, એ શરતોનું પાલન થયું ન હતું, અને એટલા માટે બાળકો બિનશરતી શરણાગતિ શબ્દનો ઉપયોગ કરેલો છે। હવે બાળકો યુદ્ધનો અંત આવ્યો પછી અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, એ જર્મની સામે કેટલીક કન્ડિશનો બાળકો મૂકવાના હતા, એટલા માટે બાળકો કહેવાય કે બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો। ત્યારબાદ મિત્રો રાષ્ટ્રોની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી તેમાં 58 જેટલા કમિશનો કમિશનર નહીં કમિશનો એટલે બાળકો અલગ અલગ આ શાંતિ પ્રક્રિયા માટે અલગ અલગ કમિશનોની નિમણૂક થઈ હતી। આવા ટોટલ કેટલા કમિશનો હતા? 58 જેટલા કમિશનો, અને આ 58 કમિશનોમાં બાળકો કેટલાક વ્યક્તિ કે કેટલાક મહાનુભાવોની એમાં નિમણૂક થઈ હતી, અને આ મહાનુભાવો આ કમિશનો કેટલી બેઠકો યોજાઈ? 145 બેઠકો યોજાઈ। ખ્યાલ એવો? કારણ કે બાળકો જર્મનીએ આ યુદ્ધ માટે પ્રબળ હતું ને એટલા માટે હવે બીજી વખત વિશ્વમાં યુદ્ધ ન થાય એ અનુસાર બાળકો એક પેરિસ ખાતે જર્મનીની રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી તેમાં 58 કમિશનો એટલે બાળકો ફરી પાછો કહું છું કમિશનો એટલે શું? તો અલગ અલગ કમિશનો નિયુક્ત થયા જેમાં અમુક સમિતિ બનાવવામાં આવે, જે સમિતિને શબ્દ આપવામાં આવે કમિશન। આ કમિશનો 145 બેઠકો યોજી અને બાળકો જેમાં જર્મની પાસેથી યુદ્ધ દંડ કયા કયા પ્રાંત લેવા એ બધી બાબતોની ચર્ચા વિચારણા થઈ। હવે બાળકો તમને એવો શબ્દ બાળકો વિચારતા હશો કે વસેલ્સની સંધિ જેવો શબ્દ શા માટે સૂચવવામાં આવ્યો? તો બાળકો આ આખી શાંતિ પ્રક્રિયા જર્મનીની રાજધાની પેરિસમાં આવેલા વસેલ્સના શીસ મહેલમાં થયું બાળકો, ખ્યાલ આવ્યો, જેને મિરર પેલેસ કહેવાય છે, ખ્યાલ આવ્યો, અને એટલા માટે બાળકો આ શાંતિ પ્રક્રિયા આ વસેલ્સના શીશ મહેલમાં એટલે કે મિરર પેલેસમાં થયું, એટલા માટે બાળકો આ જે કરાર થયો, આ જે કોન્ટ્રેક્ટ થઈ, આ જે ડીલ થઈ એના માટે બાળકો એક શબ્દ આપી દેવામાં આવ્યો વસેલ્સની સંધિ। મેં અહીંયા તમને ટૂંકમાં લખેલું છે, ખ્યાલ આવ્યો, કે વસેલ્સની સંધિ શબ્દ શા માટે, કારણ કે બાળકો મારી પાસે જગ્યા ઓછી છે અને એટલા માટે મેં ટૂંકમાં લખેલું છે કે વસેલ્સની સંધિ શું? તો જર્મનીની રાજધાની પેરિસ ખાતે વસેલ્સના મિરર પેલેસમાં જેને શીસ મહેલ કહેવાય છે, ખ્યાલ આવ્યો, એમાં બાળકો આ સંધિ કરવામાં આવી એટલા માટે એને નામ આપી દેવામાં આવ્યું વસેલ્સની સંધિ।
આ સંધિમાં આ કરારમાં ચાર પ્રકારની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું, ચાર પ્રકારની જોગવાઈ રજૂ કરવામાં આવી. તો પહેલો પ્રાદેશિક વ્યવસ્થા, જે તે પ્રદેશની વ્યવસ્થા બાળકો, કારણ કે વિશ્વયુદ્ધમાં બાળકો બધું તસ નસ થઈ ગયું હતું, એક પહેલું પ્રાદેશિક વ્યવસ્થા વ્યવસ્થિત કરવી, બીજું લશ્કરમાં ઘટાડો કરવો બાળકો, ત્રીજું લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. તમારા માટે બાળકો તદ્દન નવો શબ્દ છે, નિશસ્ત્રીકરણ એટલે શું? એક બાજુ બાળકો લશ્કરમાં ઘટાડો કરવો, બીજી બાજુ બાળકો નિશસ્ત્રીકરણ એટલે દરેક દેશે શસ્ત્રોનો શું કરવો બાળકો, ત્યાગ કરવો. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ બાળકો, હા યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી, આ યુદ્ધ માટે જે જવાબદાર મુખ્ય દેશો હતા એમાં ખાસ જર્મની, તો યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી કરવી કે કો જે દેશો વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતા એની પાસેથી નાણાં લેવા, જો એ નાણાં ન આપી શકે તો એના માટે હપ્તાની ગોઠવણી કરવી, અને સાથે સાથે યુદ્ધ દંડ. અને નંબર ચાર અન્ય જોગવાઈઓ. તો બાળકો આ એક મહત્વનો મુદ્દો છે કે વસેલ્સી સંધિમાં ચાર પ્રકારની જોગવાઈ કરવામાં આવી, એક તો પ્રાદેશિક વ્યવસ્થા, બીજું લશ્કરમાં ઘટાડો કરવો અને નિશસ્ત્રીકરણ. કારણ કે બાળકો તમે જોઈ શકો છો આ મુખ્ય પરિબળ પણ હતું લશ્કરીવાદ, ખ્યાલ આવ્યો? કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના સમય દરમિયાન દરેક દેશે બાળકો લશ્કરમાં ધરખમ વધારો કરેલો, અને એટલા માટે લશ્કરમાં ઘટાડો કરવો સાથે સાથે નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી કરવી, બાળકો જે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર દેશો હતા એની પાસેથી વળતર રૂપે બાળકો નાણાં લેવા, અને એ નાણાં જો એક સામતા ન આપી શકીએ તો એના માટે હપ્તાની ગોઠવણી કરવામાં આવીને અન્ય જોગવાઈઓ પણ હતી. આ સંધિમાં અમેરિકાના પ્રમુખ બાળકો, આ સંધિમાં એટલે કઈ વસેલ્સી સંધિમાં કયા કયા મહાનુભાવોએ ભાગ લીધો, કયા કયા મહાન વ્યક્તિઓ બાળકો આ સંધિમાં એકજૂથ થયા હતા, તો આ સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન, અમેરિકાના પ્રમુખ કોણ બાળકો, વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ત્યાર પછી ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી ભજવી હતી. બાળકો જો આ જવાબનો અગત્યનો ભાગ છે, ખ્યાલ આવ્યો? ત્રણ શબ્દ કાળજી રાખવાની કે વસેલ્સી સંધિ શા માટે કહેવાય. તો બાળકો જર્મનીની રાજધાની પેરિસ ખાતે, પેરિસમાં આવેલા વસેલ્સના મિરર પેલેસ એટલે શીસ મહેલ ખાતે બાળકો આ સંધિ કરવામાં આવી, અને એટલા માટે એને વસેલ્સની સંધિ કહેવાય. આની મુખ્ય ચાર જોગવાઈ હતી એ તમારે યાદ રાખવાની. પછી બાળકો આ સંધિમાં કયા કયા મહાનુભાવોએ ભાગ લીધો હતો કે હાજરી આપી હતી, તો બાળકો અમેરિકાના પ્રમુખ હતા વુડ્રો વિલ્સન, બ્રિટિશના વડાપ્રધાન, બ્રિટનના વડાપ્રધાન હતા લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન હતા ક્લેમેન્સોએ, અને ઇટાલીના ઓર્લેન્ડોએ આ મહત્વની કામગીરી ભજવી હતી. અને બાળકો આ બધા મિત્રો રાષ્ટ્રો હતા, અને જર્મનીએ અને એ જે દેશો હતા એ ધરી રાષ્ટ્રો હતા, આપણે ખબર છે ધરી રાષ્ટ્રનો પરાજય થયો હતો. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યો. બાળકો મેં તમને કીધું હતું પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર જર્મની હતી, બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર જર્મની જ બનશે, ચેપ્ટર નંબર 4 કે 5 માં આપણે જોઈશું. તો આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યો, જર્મની પાસેથી 6.5 અબજ પાઉન્ડનો ભયંકર દંડ એને બાળકો લાદવામાં આવ્યો. બાળકો એ સમયના 6.5 અબજ પાઉન્ડ, પાઉન્ડ એટલે બાળકો બ્રિટનનું ચલણ છે, આમ તો ઓલ ઓવર બાળકો ડોલર ચાલે છે વ્યાપારમાં, પણ પાઉન્ડ એટલે બાળકો બ્રિટનનું ચલણ છે બાળકો, તો 6.5 અબજ પાઉન્ડનો બાળકો આ જંગી દંડ બાળકો જર્મની પર લાદવામાં આવ્યો. જર્મની પર શા માટે? કારણ કે જર્મની પ્રથમ વિશ્વયુદ્ધ માટે એક મહત્વનો મૂળભૂત જવાબદાર પરિબળ ગણવામાં આવે છે. તેના રુહર પ્રાંત જેવા પ્રદેશો કોને આપવામાં આવ્યા? ફ્રાન્સને. બાળકો હું તમને કહી દઉં કે આ પ્રથમ વિશ્વયુદ્ધ થયા પછી ફ્રાન્સને ઘણા બધા બેનિફિટ મળેલા બાળકો, ઘણા બધા ફાયદાઓ થયા હતા, તમને જો અહીંયા જાણવા મળશે. એક તો બાળકો 6.5 અબજ પાઉન્ડનો એને દંડ આપવામાં આવ્યો જર્મનીને. તેના રુહર પ્રાંત હતો, આ રુહર પ્રાંત જેવા પ્રદેશો એ કોને સોંપી દેવામાં આવ્યા? ફ્રાન્સને આપવામાં આવ્યા. એટલે બાળકો ફ્રાન્સના વિસ્તારમાં વધારો થયો. તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.
બાળકો તેની એટલે કોની જર્મનીની આ જર્મનીની રહાઈન નદીને બાળકો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી બાળકો આવું જ હોય છે જ્યારે યુદ્ધમાં પરાજય થાય અને પરાજય જે દેશ થાય ને બાળકોને ભયંકર બાળકો નુકસાની થાય છે આર્થિક રીતે પણ ને સામાજિક રીતે પણ હવે હું તમને કહું બાળકો હાલની પરિસ્થિતિ અમેરિકા અને ચીન વચ્ચે બાળકો જે બનાવ બની રહ્યો છે અને ઇનકેસ બાળકો યુદ્ધ થાય અને એમાં ચીનનો જો પરાજય થાય નક્કી છે બાળકો ख्याल आयो तो बाळको जो चीन नो पराजय थाय तो बाळको चीन ने आर्थिक सामाजिक अने बाळको जे जलमार्ग छे एनी बाबत मा एने भयंकर नुकसानी थवानी छे ख्याल आयो तो बाळको आवी स्थिति बाळको एक समय दरमियान कोनी थई हती बाळको जर्मनी नी ख्याल आयो एनो युद्ध मा पराजय थयो ने एटला माटे बाळको एनो रोहर प्रांत पण लई लेवामां आव्यो एनी जे रहाइन नदी हती ए रहाइन नदी ने पण आंतरराष्ट्रीय जलमार्ग माटे खुल्ली मूकवामां आवी ફ્રાન્સની સરહદે આવેલા રહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી મેં તમને કીધું બાળકો ફ્રાન્સને આમાં ઘણા બધા બેનિફિટ થાય છે જો ફ્રાન્સને રોહર પ્રાંત પણ મળ્યો સાથે સાથે રહાઇનલેન્ડના પ્રદેશોને કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા બાળકો વિચાર કરો ખનિજ તેલના ભંડારો છે ख्याल आयो जेने बाळको प्रभई सोनू कहेवामां आवे कारण के आजे दे देश पासे बाळको खनिज तेलना भंडारो समृद्ध छे ए बाळको तरक्कीवान छे विकासवान छे ने ए समय दरमियान जर्मनीना जे बाळको खनिज तेलना जे समृद्ध भंडारो हतो ए 15 वर्ष माटे कोने सोंपी देवामां आव्या फ्रांस ने एटलू ज नहीं आल्सेस अने लॉरेंस फ्रांस ने परत करवामां आव्या बाळको आल्सेस अने लॉरेंस ए फ्रांसना प्रदेशो हता જે જર્મનીએ પડાવી લીધા હતા અને બાળકો જર્મનીએ પડાવી લીધા હતા પછી પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1918 પછી એ ફરી પાછા કોને આપ સોંપવામાં આવ્યા ફ્રાન્સને બાળકો એક મુદ્દો તમે ભણી ગયા 1871માં બાળકો સેડાનની લડાઈ થઈ હતી આ સેડાનની લડાઈ થયા બાદ એટલે કે સેડાનની લડાઈ જર્મની અને ફ્રાન્સ વચ્ચે થઈ હતી જર્મની અને ફ્રાન્સ વચ્ચે આ સેડાનની લડાઈમાં બાળકો ફ્રાન્સનો પરાજય થયો હતો અને પરાજય થઈ ગયા પછી એક સંધિ થઈ હતી જેનું નામ હતું ફ્રેન્કફર્ટની સંધિ અને આ ફ્રેન્કફર્ટની સંધિ અનુસાર બાળકો જર્મનીએ 1871માં આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો એ ફ્રાન્સ પાસેથી લઈ લીધેલા સમય બદલ્યો 1918માં જર્મનીનો પરાજય થયો અને ફ્રાન્સે ગુમાવેલા બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ એણે બાળકો થોડા જ વર્ષો એટલે બાળકો વિચાર કરો તો 44-45 વર્ષમાં એ ફરી પાછા એને મેળવી લીધા તો બાળકો આ રીતના ખરેખર આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ તો ફ્રાન્સના જ હતા પણ 1871માં સેડાનની લડાઈમાં બાળકો ફ્રાન્સનો પરાજય થયો હતો એટલે જર્મનીએ આ પ્રદેશો મેળવી લીધેલા એ ફરી પાછા ફ્રાન્સે પ્રાપ્ત કર્યા તો બાળકો આ રીતના આલ્સેસ અને લોરેન્સ ફ્રાન્સને પરત કરવામાં આવ્યા આ તમામ શરતો ઉપર બાળકો એટલું જ નહીં અમેરિકા છે બીજા દેશોને પણ જે ખનિજ તેલના ભંડારો જે હતા બાળકો એનો લાભ એને પ્રાપ્ત થયો હતો આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરવામાં આવી હા બાળકો કારણ કે જર્મનીની આર્થિક વ્યવસ્થા તસ નસ થઈ ગઈ હતી બાળકો આ બધી કન્ડિશન આ બધી શરતો બાળકો બંદૂકની અણીએ જેમ કે બાળકો કોઈ વ્યક્તિને આપણે બાળકો એના માથા પર બંદૂક મૂકીએ અને આપણે જેમ કહીએ ને એ પ્રમાણે કરી નાખે ખ્યાલ આવ્યો એવી જ સ્થિતિમાં બાળકો આ બધું બંદૂકની અણીએ કહેવાનો ભાવાર્થ અને તાત્પર્ય એવો છે ખ્યાલ આવ્યો કે બંદૂકની અણીએ બળજબરી પૂર્વક બાળકો જર્મની પાસેથી આવી બધી સહી કરી લેવામાં આવી અથવા બાળકો એને મંજૂરી મેળવી લેવામાં આવી અને આનાથી બાળકો જર્મનીની જે આર્થિક વ્યવસ્થા હતી ને એ તસ નસ થઈ ગઈ બાળકો નષ્ટ થઈ ગઈ ખ્યાલ આવ્યો તો બાળકો આ રીતના આ વસેલ્સી સંધિ છે બાળકો આ વસેલ્સી સંધિનો મુદ્દો ટૂંકનો 3 માર્ક્સમાં પૂછાય છે તમને ખ્યાલ આવ્યો તમારે હોમવર્કમાં એક વખત લખવાનું રહેશે ખ્યાલ આવ્યો પછી આગામી લેક્ચરમાં બાળકો નવા સવાલ સાથે આપણે મળીશું